નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સમય સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ એનો અભ્યાસ કરીશું. આમ તો ચારે ચાર સંખ્યાઓ માટે આપણે આ જૂથના ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે. આપણે ચારે સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય અને ચાર ક્રિયાઓ છે આપણી, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો સૌથી પહેલાં આપણે પૂર્ણ સંખ્યાથી શરૂઆત કરીશું, એટલે કે પૂર્ણ સંખ્યા માટે પૂર્ણ સંખ્યા માટે જૂથનો નિયમ, અને એમાં પણ આપણી પહેલી જે ક્રિયા છે એ સરવાળાની ક્રિયા માટે આપણે એની ચકાસણી કરીએ. સરવાળાની ક્રિયા, તો અહીંયા કોઈ એક સંખ્યાઓનું જૂથ પસંદ કરું છું. 5 વત્તા 2 વત્તા 3. તો હવે અહીંયા તમે જુઓ કે આનું હું સાદુરૂપ આપીશ. તો સૌથી પહેલાં આપણે કૌંસની અંદર સાદુરૂપ આપીએ. તો 5 વત્તા 2 વત્તા 3 એટલે થશે 5. તો અહીંયા 5 વત્તા 5 એટલે અહીંયા થશે 10. એટલે આ પરિણામ આપણને મળ્યું 10. હવે આપણે આનું જૂથ બદલીએ છીએ. તો બીજું જૂથ હું બનાવું છું, 2 + 5 વત્તા 3. તો આનું સાદુરૂપ હું આપું. તો જુઓ, 2 + 5 વત્તા 3 એટલે થશે 8. તો અહીંયા 2 + 8 = 10. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ પરિણામ અને આ પરિણામ બંને સરખા જ છે. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે જૂથના નિયમનું પાલન કરે છે. બરાબર. ઓકે, ચલો હવે આપણે બીજી જે ક્રિયા છે આપણી બાદબાકીની ક્રિયા, એના માટે આપણે જોઈએ. બીજી આપણી ક્રિયા જે છે એ બાદબાકીની ક્રિયા માટે, તો ચલો બાદબાકીની ક્રિયા, આમાં પણ હું એક જૂથ પસંદ કરું. તો 10 - 7 - 4. બરાબર. આ બાદબાકી છે. તો હવે તમે જુઓ કે સૌથી પહેલાં આપણે કૌંસની અંદર સાદુરૂપ આપી દઈએ. તો 10 - 7 માંથી 4 જશે તો રહેશે 3, કારણ કે આ પ્લસ માઇનસ માઇનસ થશે, પણ આ 7ની નિશાની મોટી સંખ્યાની નિશાની એટલે પ્લસ આવશે. બરાબર. તો હવે તમે જુઓ, આ 3 છે પ્લસ છે અને 12 માઇનસ છે. તો 10 + - માઇનસ એટલે કે 10 - 3 = 7. આનું હું જૂથ બદલું, એટલે કે કોઈ એક સંખ્યા કૌંસની અંદર છે એને હું બહાર લઈ જાઉં. તો હું 7ને બહાર લઈ જાઉં છું અને 12 જે સંખ્યા હતી એને હું એના સ્થાને મૂકું છું. તો આ જૂથ બદલાઈ જશે. હવે આપણે આનું સાદુરૂપ આપી જોઈએ. તો જુઓ, 7 - હવે જુઓ 10 - 4 એટલે +6 આવશે, -+ એટલે કે 7 - 6 = 1. તો અહીંયા પહેલું પરિણામ આપણને મળ્યું 7, જૂથ બદલતા પરિણામ મળે છે 1. તો આ બંને પરિણામ કેવા છે? જુદા જુદા છે. એટલે કે આપણે એમ કહી શકીએ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. બરાબર. ઓકે, હવે આપણે ત્રીજી જે ક્રિયા છે એ આપણે જોઈએ. ત્રીજી જે ક્રિયા ગુણાકારની ક્રિયા છે. તો આમાં પણ આપણે એક જૂથ પસંદ કરીએ, 2 - 12 - 3. બરાબર. તો અહીંયા તમે જુઓ કે આનું સાદુરૂપ, તો સૌથી પહેલાં આપણે કૌંસની અંદર ઓપરેશન, એટલે કે 12 - 36 એ પ્લસ જ રહેશે. હા, અને 36 - 2 એટલે થશે 72. હવે આપણે આનું હું જૂથ અહીંયા બદલું છું. તો ચલો હું અહીંયા નીચેની તરફ લખું છું આ બીજું જૂથ. તો 12ને હું 12 લાવી દઉં, હા, અને 2ને અંદર લઈ લઉં. બરાબર. તો હવે તમે જુઓ કે અહીંયા 12 - 3 = 6, તો 12 × 6 = 72. બરાબર. તો અહીંયા પ્રથમ જે આપણું જૂથ હતું એનું પરિણામ 72 હતું, અને બીજા જૂથનું પરિણામ પણ આપણને મળ્યું 72. એટલે કે બંને સમાન જ છે, તે જૂથ બદલવા છતાં પણ આપણને પરિણામ એક સરખું જ મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકારની ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે.
હવે ચોથી જે ક્રિયા છે આપણી ભાગાકારની ક્રિયા એ આપણે જોઈએ અહીંયા ભાગાકારની ક્રિયા માટે તો એક જૂથ હું પસંદ કરું બાર ભાગ્યા છ ભાગ્યા ત્રણ આવું એક જૂથ હું પસંદ કરું આનું હું સાદુરૂપ આપું તો જો પહેલા કાઉન્સની અંદર એટલે કે બાર ભાગ્યા હવે અહીંયા છ ભાગ્યા ત્રણ એટલે છ છેદમાં ત્રણ એટલે કે બાર ભાગ્યા હવે ત્રણ દુ છ એટલે અહીંયા રહેશે બે ફરીથી બાર છેદમાં બે એટલે બે છ બાર તો આનો જવાબ આવશે છ બરાબર હવે આનું આપણે જૂથ બદલી નાખીએ હું અહીંયા લખું છું તો છ ભાગ્યા બાર ભાગ્યા ત્રણ આ ટાઈપનું જૂથ બનશે બરાબર આનું હું સાદુરૂપ આપી દઉં તો છ ભાગ્યા હવે જો બાર ભાગ્યા ત્રણ એટલે કે બારના છેદમાં ત્રણ લખી શકાય તો આ તો ખૂબ સરળ થઈ એટલે સીધું સીધા પણ આપણે ભાગાકાર લખી શકીએ તો છ ભાગ્યા ચાર એટલે હવે છના છેદમાં ચાર થશે તો અહીંયા બે વડે ભાગ ચલાવીએ ઉપર ને નીચે તો બે તરી છ બે દુ ચાર એટલે બનશે ત્રણ છેદમાં બે તો અહીંયા જુઓ પહેલું જે જૂથ હતું એનું પરિણામ આપણને છ મળે છે બીજું જે જૂથ છે એનું પરિણામ મળે છે ત્રણ છેદમાં બે બરાબર તો હવે જેમ જોવો કે બંને પરિણામ જુદા જુદા છે એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી વિદ્યાર્થી મિત્રો તમે આવા બીજા ઉદાહરણ પણ લઈ અને આની તમે પ્રેક્ટિસ કરી શકો છો બરાબર હવે આપણે અહીંયા સંખ્યાઓ બદલીએ છીએ એટલે કે પૂર્ણ સંખ્યાઓ પૂરી થઈ અને હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીશું આ ચારે ક્રિયાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓ તમને બધાને ખ્યાલ છે કે ઝેડ ગણની સંખ્યાઓ હોય એટલે એમાં ઋણ સંખ્યાઓ ધન સંખ્યાઓ અને શૂન્યનો પણ સમાવેશ થઈ જાય તો અહીંયા સૌથી પહેલાં હું સરવાળાની ક્રિયા માટે હું ચકાસણી કરીશ સરવાળાની ક્રિયા માટે બરાબર તો હું એક જૂથ પસંદ કરું છું ત્રણ પ્લસ માઇનસ પાંચ પ્લસ માઇનસ બે બરાબર આ રીતનું હું જૂથ પસંદ કરું છું તો હવે સૌથી પહેલાં એનું સાદુરૂપ હું કૌંસની અંદર આપીશ એટલે કે ત્ર પ્લસ હવે અહીંયા તમે જુઓ આ પ્લસ માઇનસ થશે માઇનસ બરાબર એટલે આ માઇનસ પાંચ એમને એમ જ રાખીશું આપણે પહેલાં અને આ પ્લસ માઇનસ માઇનસ એટલે થશે માઇનસ બે ચલો હવે ત્રણ પ્લસ હવે ફરીથી આ માઇનસ માઇનસ પ્લસ એટલે કે સંખ્યાનો સરવાળો નિશાની મોટી સંખ્યાની તો થશે માઇનસ પાંચને બે સાત એટલે કે માઇનસ સાત હવે ફરીથી આ પ્લસ માઇનસ માઇનસ તો અહીંયા ત્રણ ઓછા સાત ફરીથી જુઓ આ પ્લસ આ માઇનસ તો એટલે કે પ્લસ માઇનસ માઇનસ સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની તો ત્રણ સાત ઓછા ત્રણ એટલે આવશે ચાર પણ એ કેવા આવશે માઇનસ બરાબર તો આનું સાદુરૂપ આ રીતે આપણે આપી શકીએ હવે આપણે જૂથ બદલીએ તો માઇનસ પાંચનો ઉપર લઈ દઉં માઇનસ પાંચ હા પ્લસ કૌંસમાં ત્રણ પ્લસ માઇનસ બે આનું આપણે સાદુરૂપ આપીએ તો જુઓ માઇનસ પાંચ પ્લસ હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે કે અહીંયા ત્રણ માઇનસ બે થશે હા હવે અહીંયા માઇનસ પાંચ પ્લસ ત્રણમાંથી બે જાય તો વધશે એક બરાબર પણ એ પ્લસ વધશે હા તો હવે અહીંયા તમે જુઓ કે આ માઇનસ પાંચ પ્લસ એક બનશે એટલે કે માઇનસ પ્લસ માઇનસ એટલે કે સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની તો માઇનસ પાંચ વત્તા એક એટલે પાંચમાંથી એક જશે તો ચાર નિશાની મોટી સંખ્યાની એટલે માઇનસ ચાર તો અહીંયા તમે જુઓ કે પહેલા જૂથનું પરિણામ અથવા જવાબ આવે છે માઇનસ ચાર અને બીજા જૂથનું પણ પરિણામ આપણને આવે છે માઇનસ ચાર એટલે કે અહીંયા જૂથ બદલવા છતાં પરિણામ કેવું રહેશે સરખું જ રહે છે એટલે કે આપણે કહી શકીએ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે બરાબર ઓકે ચાલો ત્યારબાદ આપણે હવે બાદબાકીની ક્રિયાઓ માટે જોઈ લઈએ બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ શું વલણ ધરાવે છે એ આપણે હવે જોઈએ હા બાદબાકી
તો ચલો એક જૂથ હું પસંદ કરું છું ફરીથી તો 10 ઓકે ચલો માઈનસ 10 પસંદ કરીએ માઈનસ માઈનસ 7 માઈનસ માઈનસ 2 આ રીતનું હું જૂથ પસંદ કરું છું હવે જુઓ આનું સાદું રૂપ આપો તો સૌથી પહેલા કૌંસની અંદર ઓપરેશન કરીએ તો માઈનસ 10 માઈનસ હવે માઈનસ 7 તો આપણે એમને જ રાખીશું પહેલા આ માઈનસ માઈનસ થશે પ્લસ એટલે વચ્ચે પ્લસની નિશાની 2 હા હવે માઈનસ 10 માઈનસ હવે આ માઈનસ છે અને આ પ્લસ છે એટલે કે માઈનસ પ્લસ માઈનસ સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની તો 7 માંથી 2 જશે તો રહેશે 5 પણ અહીંયા નિશાની મોટી સંખ્યાની એટલે થશે માઈનસ 5 ઓકે હવે ફરીથી આ માઈનસ માઈનસ થશે પ્લસ તો માઈનસ 10 પ્લસ 5 તો આ સંખ્યા થશે માઈનસ 10 પ્લસ 5 ફરીથી માઈનસ પ્લસ માઈનસ સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની તો રહેશે માઈનસ 5 10માંથી 5 જશે તો 5 ઓકે ચલો હવે આપણે જૂથ બદલી જોઈએ આનું તો અહીંયા માઈનસ 7 માઈનસ માઈનસ 10 માઈનસ માઈનસ 2 બરાબર ઓકે ચલો અહીંયા માઈનસ 7 માઈનસ કૌંસની અંદર આપણે તો માઈનસ 10 એમના એમ જ આપણે રાખીએ હા આ માઈનસ માઈનસ થશે પ્લસ એટલે કે પ્લસ 2 એનું સાદુરૂપ તો માઈનસ 10 માઈનસ હવે પ્લસ માઈનસ માઈનસ સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની તો 10માંથી 2 જશે તો 8 પણ ક્યાં આવશે માઈનસ 8 આવશે ઓકે ચલો માઈનસ 7 હવે આ ફરીથી માઈનસ માઈનસ શું થશે પ્લસ હા તો આપણે લખી શકીએ માઈનસ 7 પ્લસ 8 તો પ્લસ માઈનસ માઈનસ એટલે કે સંખ્યાની બાદબાકી નિશાની મોટી સંખ્યાની તો 8 ઓછા 7 એટલે વધશે 1 અને 8ની નિશાની છે પ્લસ તો એ પ્લસ આવશે બરાબર તો અહીંયા તમે જુઓ કે બાદબાકી માટે પ્રથમ જૂથ હતું એનો જવાબ આપણે માઈનસ 5 મળ્યો જૂથ બદલ્યું ત્યારે આપણને પરિણામ મળ્યું 1 બરાબર તો તમે જુઓ કે આ બંને પરિણામ અલગ અલગ છે એટલે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી એમ આપણે કહી શકીએ છીએ ચલો ત્યારબાદ આપણે હવે ત્રીજી જે આપણી ક્રિયા છે ગુણાકારની ક્રિયા એના માટે આ નિયમની ચકાસણી કરી જોઈએ ગુણાકારની ક્રિયા ગુણાકારની ક્રિયા ઓકે ચાલો અહીંયા 5 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 3 ઓકે ચાલો હવે તમે જુઓ કે અહીંયા સૌથી પહેલાં કૌંસની અંદર ઓપરેશન કરીએ આપણે હા તો હવે આ માઇનસ 2 અને માઇનસ 3 તો અહીંયા માઇનસ માઇનસ થઈ જશે પ્લસ પણ સંખ્યાનો શું થશે ગુણાકાર એટલે અહીંયા 6 તો 5 ગુણ્યા 6 તો 5 ગુણ્યા 6 એટલે થશે 30 ઓકે બરાબર ચાલો હવે હું જૂથ અહીંયા બદલું છું આ પહેલું જૂથ હતું હવે હું બીજું જૂથ અહીંયા બદલીએ આપણે તો માઇનસ 2 નો બહાર લઈ દઉં ગુણ્યા 5 ગુણ્યા માઇનસ 3 તો સૌથી પહેલાં સાદરૂપ આપી દઈએ કૌંસની અંદર તો અહીંયા પ્લસ માઇનસ તો માઇનસ થશે સંખ્યાનો ગુણાકાર એટલે 5 તરી 15 પણ કેવી આવશે માઇનસ 15 આવશે બરાબર હવે અહીંયા તમે જુઓ કે આ માઇનસ 2 છે અને આ માઇનસ 15 છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે સંખ્યાનો ગુણાકાર એટલે જવાબ આપણો આવશે 30 બરાબર તો અહીંયા પ્રથમ જૂથ તો એનો જવાબ આવ્યો 30 બીજો જૂથ એનું પણ આપણે સાદરૂપ આપ્યું તો જવાબ આવ્યો 30 એટલે કે બંને સમાન જવાબ આપણને મળે છે એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે બરાબર ઓકે ચલો હવે આપણે ચોથી જે આપણી ક્રિયા છે ભાગાકારની ક્રિયા એ આપણે અહીંયા જ જોઈ લઈએ ભાગાકાર માટે ચલો ભાગાકાર માટે હા હું એક જૂથ પસંદ કરું છું 6 ભાગ્યા 8 ભાગ્યા 4 બરાબર આ પૂર્ણાંક સંખ્યાઓ ઋણ લેવી હોય તો પણ લઈ શકાય
બરોબર અથવા ધન લેવી હોય તો પણ લઈ શકાય હવે જુઓ 6 ભાગ્યા હવે આપણે પહેલા અનુસાદ રૂપ આપી દઈએ તો 8 ભાગ્યા 4 એટલે આવશે 2 અહીંયા તો આ બંને સંખ્યાઓ પ્લસ જ છે એટલે 2 થી પ્લસ આવશે અને 6 ભાગ્યા 2 એટલે એનો જવાબ હવે તમને સરળતાથી ખ્યાલ આવશે 3 થઈ જશે બરોબર હવે આપણે બીજું જૂથ અહીંયા બદલીએ બીજું જૂથ તો 8 ભાગ્યા 6 ભાગ્યા 4 ઓકે હા તો આપણે ચલો કૌંસની અંદર પહેલા ઓપરેશન કરીએ તો 8 ભાગ્યા હવે અહીંયા તમે જુઓ આ 6 ભાગ્યા 4 છે એટલે શું થશે 6 છેદમાં 4 બરોબર હવે આનો છેદ 2 વડે ઉડાડીએ તો 2 તરી 6 2 દુ 4 તો અહીં થશે 8 ભાગ્યા 3 છેદમાં 2 હવે ફરીથી અહીંયા આપણે આ ભાગાકાર છે એનો ગુણાકાર કરી પાછળની રકમ ઉલટાવી દઈએ તો થશે 8 ગુણ્યા 2 છેદમાં 3 તો આનો આપણે હવે અહીં 8 ના છેદમાં 1 લખી શકાય બરોબર એ તમે સમજી શકો છો અહીંયા કોઈ છેદ ઉડતો નથી એટલે અહીંયા 8 ગુણ્યા 2 એટલે થશે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો તો 8 ગુણ્યા 2 એટલે 16 અને છેદમાં થશે 3 બરોબર તો અહીંયા તમે સરળતાથી જોઈ શકો છો કે પ્રથમ જૂથના જવાબમાં આપણને મળ્યું હતું 3 જ્યારે બીજા જૂથના સાદરૂપમાં આપણને જવાબ મળ્યો 16 છેદમાં 3 તો બંને અલગ અલગ છે એટલે કે ભાગાકારની ક્રિયાઓ માટે પૂર્ણાંક સંખ્યાઓ જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી એમ આપણે કહી શકીએ છીએ બરોબર તો આવા ઉદાહરણોથી વિદ્યાર્થી મિત્રો તમે આ બરોબર દ્રઢ કરી શકશો આ ગુણધર્મ ચલો હવે આપણે આ જે સંખ્યા છે એ બદલીએ છે એટલે કે આપણે સમય સંખ્યા વિશે આપણે જોઈ લઈએ આ ચારે ચાર ક્રિયાઓ માટે જૂથનો ગુણધર્મ સમય સંખ્યા માટે એટલે કે ક્યુ ગણની સંખ્યાઓ છે અને અંશ અને છેદવાળી સંખ્યાઓ છે તો આપણે જૂથમાં પસંદ કરવાનું છે બરોબર તો પહેલી જે આપણી ક્રિયા છે એ સરવાળા માટે તો હું એક જૂથ પસંદ કરું છું એક દ્વિતીયાંશ વત્તા એક તૃતીયાંશ વત્તા 5/7 ઓકે ચાલો મેં આવું એક જૂથ પસંદ કર્યું છે બરોબર હવે આનું આપણે સાદરૂપ તો સૌથી પહેલાં કૌંસની અંદર ઓપરેશન તો 1/2 પ્લસ હવે અહીંયા તમને ખ્યાલ છે કે લસા લેવો પડશે બરોબર બંને એકી સંખ્યાઓ જ છે પણ અહીંયા 7 અને 3નો લસા લેશો તો આવશે 21 બરોબર એટલે કે અહીંયા ચોકડી ગુણાકારની પદ્ધતિ પણ આપણે ઉપયોગમાં લઈ શકીશું તો 7 × 7 + 3 = 15 / 7 = 21 ઓકે ચાલો 1/2 પ્લસ અહીંયા 15 + 7 તો થશે 22 / 21 બરોબર હવે અહીંયા ફરીથી 1/2 પ્લસ 22 / 21 તો ફરીથી આપણે 21 અને 2નો લસા લઈશું તો આ એકી અને બેકી એટલે એનો ગુણાકાર તો 42 જેટલો અથવા ચોકડી ગુણાકાર કરીએ તો પણ ચાલશે તો અહીંયા 21 × 21 થશે અને અહીંયા 2 × 22 એટલે થશે 44 / 42 બરાબર એટલે કે અહીંયા તમે આનો સરવાળો લખો તો થશે 65/42 બરાબર તો આ એનું સાદરૂપ આવશે બરાબર એટલે કે આ પરિણામ હવે આપણે જૂથ બદલીએ છીએ તો અહીંયા 1/3ને હું આગળ લઉં 1/3 પ્લસ 1/2 પ્લસ 5/7 ઓકે ચાલો ફરીથી 1/3 પ્લસ હવે પહેલાં કૌંસની અંદર તો અહીંયા 7 અને 2 છે એકીને બેકી સંખ્યા તો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી કરી શકીએ તો 7 × 7 અહીંયા 5 × 10 / 7 = 14 તો અહીંયા 1/3 પ્લસ હવે જુઓ 10 + 7 એટલે થશે 17/14 બરાબર એટલે આ 1/3 + 17/14 બરાબર હવે અહીંયા તમે જુઓ ફરીથી 14 અને 3 તો 14 × 14 થશે વત્તા 17 × 3 થશે 51 અને છેદમાં 14 × 42 બરાબર
તો 51 14 એટલે થશે 65 65 છેદમાં 42 તો વિદ્યાર્થીઓ તમે અહીંયા બંને પરિણામ જોઈ શકો છો કે જૂથ બદલ્યું પણ તે છતાં પરિણામ આપણને એક સમાન જ મળે છે એટલે આપણે કહી શકીએ કે સમી સંખ્યાઓ સરવાળા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે બરાબર સમી સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે ત્યારબાદ આપણે હવે બીજી જે ક્રિયા છે આપણી એના માટે આ નિયમ ચકાસી લઈએ બીજી જે ક્રિયા છે આપણી બાદબાકીની ક્રિયા બાદબાકી તો ચાલો એમાં હું એક જૂથ પસંદ કરું 3/4 ઓછા 1/2 ઓછા 1/3 બરાબર આવું મેં પસંદ કર્યું છે ચાલો આનું આપણે સાદરૂપ આપી દઈએ તો 3/4 ઓછા હવે અહીંયા પણ તમને ખ્યાલ આવશે કે અહીંયા લસાઅની પદ્ધતિ અથવા તો પછી ચોકડી ગુણાકાર કરી દઈએ તો 3 × 1 = 3 વચ્ચે ઓછા 2 × 1 = 2 3 × 2 = 6 બરાબર તો ચાલો 3/4 ઓછા 3 માંથી 2 જશે તો 1/6 એટલે હવે આ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે કે 3/4 ઓછા 1/6 હવે અહીંયા 4 અને 6 છે તો 4 અને 6 નો આપણે લસા લેવો પડશે બરાબર એટલે હવે અહીંયા 4 અને 6 બરાબર તો જો 2 આપણે ભાગ ચલાવીએ 2 × 2 = 4 2 × 3 = 6 ફરીથી 2 ભાગ ચલાવીએ 2 × 1 = 2 3 × 3 = 3 3 ભાગ ચલાવીએ 1 અહીંયા 1 તો અહીંયા 2 × 2 = 4 4 × 3 = 12 તો અહીંયા 12 લસા આવે છે બરાબર એટલે જ્યારે આવી સંખ્યાઓ આવે ત્યારે તમારે કદાચ આવું રફ કામ થોડું કરવું પણ પડે બરાબર તો હવે આપણે શું કરીશું અહીંયા ચોકડી ગુણાકારના જગ્યાએ 12 વડે બંને સંખ્યાઓને ગુણી નાખીએ એટલે કે 12 × 3/4 −12 × 1/6 અને 12 બરાબર તો હવે જુઓ આ અહીંયા 4 × 3 = 12 6 × 2 = 12 બરાબર તો અહીંયા 3 × 3 = 9 −2 × 1 = 2 12 બરાબર તો 9 માંથી 2 જશે તો 7 એટલે કે 7/12 બરાબર આ આપણે સાદુરૂપનું પરિણામ આવ્યું બરાબર હવે આપણે આનો ક્રમ ઉલટાવી દઈએ તો ક્રમ ઉલટાવીએ તો હું આવું જૂથ લખું છું 1/2 − 3/4 − 1/3 હવે જુઓ કે 1/2 − હવે અહીંયા પણ આપણે 4 અને 3 છે એટલે 2 કી અને 1 કી સંખ્યા છે તો સીધે સીધો આપણું ચોકડી ગુણાકાર લઈ શકીએ તો 3 × 3 = 9 −4 × 1 = 4 −4/12 સાદરૂપ આપીએ તો 1/2 ઓછા હવે 9 − 4 એટલે આવશે 5/12 બરાબર ફરીથી 1/2 ઓછા 5/12 તો અહીંયા 2 અને 12 છે બરાબર 2 અને 12 તો અહીંયા તમે જુઓ કે એનો લસાઅ આપણે કાઢી દઈએ તો 2 × 1 = 2 અને અહીંયા 6 ફરીથી 2 × 1 = 3 અહીંયા 3 × 1 = 1 તો 2 × 2 = 4 × 3 = 12 તો અહીંયા પણ લસાઅ આવશે 12 બરાબર તો હવે તમે જુઓ કે આને આપણે 12 વડે ગુણી નાખીએ એટલે કે 12 × 1/2 −12 × 5/12 −1/2 મૂકવાના છે ભાઈ આપણે અહીંયા બરાબર તો 2 × 6 = 12 12 × 1 = 12 તો 6 × 1 = 6 આ બેનો ગુણાકાર કરવાનો −1 × 5 એટલે થશે 5/12 તો આનો જવાબ 6 − 5 એટલે 1/2 આવશે 12 બરાબર તો અહીંયા તમે જુઓ કે પહેલું જે જૂથ લીધું હતું એનો આપણને જવાબ મળ્યો હતો 7/12 જ્યારે બીજું જે જૂથ લીધું એનો આપણને જવાબ મળ્યો 1/12 તો સ્વાભાવિક છે કે આ બંને સંખ્યાઓ કેવી છે જુદી છે સમાન નથી તો આપણે એમ કહી શકીએ કે સમી સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી
બરાબર ખૂબ જ સરળ છે બરાબર આને તમે બીજા ઉદાહરણ તમારી જાતે લઈ અને પ્રેક્ટિસ કરી શકશો ચલો હવે આપણે આગળની ત્રીજી જે ક્રિયા છે એના માટે જોઈ લઈએ જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તો ત્રીજી આપણી ક્રિયા છે એ ગુણાકારની ક્રિયા ગુણાકાર બરાબર તો ચલો અહીંયા હું જૂથ પસંદ કરું છું એક તૃતીયાંશ ગુણ્યા છ પંચમાંશ ગુણ્યા બે તૃતીયાંશ ઓકે બરાબર તો હવે તમે જુઓ કે અહીંયા પહેલાં આપણે સાદુરૂપ આપી દઈએ તો એક તૃતીયાંશ ગુણ્યા હવે કૌંસની અંદર તો અંદર તમે જુઓ કે અંદર આપણે કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી સોરી અહીંયા તમે જુઓ આને હું ફરીથી લખું છ છેદમાં પાંચ ગુણ્યા બેના છેદમાં ત્રણ તો અહીંયા ત્રણ દુ છ એટલે હવે આ સંખ્યા થશે એક તૃતીયાંશ ગુણ્યા બે દુ ચાર એના છેદમાં પાંચ થઈ જશે એટલે હવે વન બાય થ્રી ઇન્ટુ ફોર બાય ફાઇવ તો હવે કોઈ છેદ ઉડતો નથી તો હવે આપણે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો તો ચાર એકા ચાર અને ત્રણ પંચા પંદર થશે બરાબર તો આપણું પરિણામ આપણને મળ્યું ચાર છેદમાં પંદર ક્રમ બદલીએ ચલો હવે આપણે અહીંયા આ જે ટુ બાય થ્રી છે એને હું છેક આગળ લઈ જઉં છું ટુ બાય થ્રી ઇન્ટુ સિક્સ બાય ફાઇવ ઇન્ટુ વન બાય થ્રી બરાબર આ મેં જૂથ બદલ્યું બરાબર પહેલાં આ બે ભાઈબંધ હતા પણ હવે થોડીક કંઈક ડિસ્પ્યુટ થયું એટલે આ બહાર આવી ગયા અને આ બાર જે હતા એને અંદર એટલે આ બે ભાઈબંધ થઈ ગયા બરાબર પણ તમે જો ભાઈબંધની બરાબર પાકી જ હોય સાચા મિત્રો હોય તો પરિણામ આપણને એક સરખું મળે તો આપણે એમ કહી શકીએ કે આ ભાઈબંધી પાકી જ છે તો ચાલો ટુ બાય થ્રી ઇન્ટુ ચલો હવે અહીંયા હું પહેલાં સંખ્યા લખી દઉં છ છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં ત્રણ તો અહીંયા ત્રણ દુ છ એટલે કે ટુ બાય થ્રી ઇન્ટુ હવે અહીંયા બે એકા બે અને છેદમાં પાંચ બરાબર તો હવે આ સંખ્યા થશે ટુ બાય થ્રી ઇન્ટુ ટુ બાય ફાઇવ બરાબર તો હવે તમે જુઓ કે અહીં કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી તો અંશ અંશનો ગુણાકાર એટલે બે દુ ચાર હા ત્રણ છેદ છેદનો ગુણાકાર તો ત્રણ પંચા પંદર બરાબર તો અહીંયા તમે જુઓ કે જૂથ બદલ્યું હતું બરાબર એટલે કે પ્રથમ જૂથનો જવાબ આવ્યો ચાર છેદમાં પંદર અને બીજા જૂથનો જવાબ પણ આવ્યો ચાર છેદમાં જ પંદર બરાબર એટલે કે અહીંયા મિત્રો બદલાઈ ગયા પણ તે છતાંય એ સાચા મિત્રો હતા તો પરિણામ તો એક જ મળ્યું બરાબર પરિણામ જુદું મળે તો જ આપણે કહી શકાય પણ અહીંયા તો પરિણામ સરખું જ છે એટલે આપણે અહીંયા કહી શકીએ કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે બરાબર ઓકે ચાલો હવે આપણે ચોથી જે ક્રિયા છે એ ભાગાકારની ક્રિયા માટે આપણે ચકાસણી કરી લઈએ જૂથના ગુણધર્મ વિશે શું પરિણામ આપણને મળે છે બરાબર પણ આ જે ત્રણેય ત્રણ મિત્રો આપણે લીધા હતા એ ખૂબ સરસ છે એટલે આપણે એના એ જ મિત્રો રાખીએ છીએ એટલે કે અહીંયા એની એ જ સંખ્યા લઈએ છીએ બરાબર ભાગાકાર તો હવે હું અહીંયા ખાલી ફક્ત નિશાની એકલી બદલું છું બરાબર ફક્ત નિશાની બદલું છું બરાબર ખ્યાલ આવ્યો હા ઓકે તો આ ભાગાકારની ક્રિયા માટે થઈ ગયું વન બાય થ્રી ભાગ્યા કૌંસમાં છ બાય પાંચ ભાગ્યા ટુ બાય થ્રી ઓકે ચલો આનું સાદુરૂપ આપણે આપીએ તો સૌથી પહેલાં આપણે ઓપરેશન કૌંસની અંદર કરીએ તો વન બાય થ્રી ભાગ્યા હવે જુઓ કે આપણે અહીંયા છ બાય પાંચ આ ભાગાકારનું શું કરી દઈશું આપણે ગુણાકાર અને પાછળની સંખ્યા છે એને આપણે ઉલટાવી દઈશું એટલે કે અહીંયા અંશ છે છેદમાં અને છેદ છે અંશમાં લખીશું એટલે કે ત્રણ છેદમાં બે થઈ જશે હવે અહીંયા ફરીથી આપણે જોઈ લઈએ કોઈ જગ્યાએ છેદ ઉડે છે તો હા અહીંયા ઉડશે બે તરી છ તો ત્રણ વન બાય થ્રી ભાગ્યા હવે જુઓ આ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ અને અહીંયા પાંચ એટલે નાઇન બાય ફાઇવ તો ફરીથી વન બાય થ્રી હવે ફરીથી અહીંયા આ ભાગાકાર છે એનું આપણે કરી દઈએ ગુણાકાર અને પાછળની સંખ્યા છે એને ઉલટાવી દઈએ એટલે કે અહીંયા થશે ગુણાકાર અને અહીંયા પાંચ છેદમાં નવ થશે ફરીથી આપણે જોઈએ અહીંયા કોઈ જગ્યાએ
છેદ ઉડે છે કે કેમ તો છેદ ઉડતા નથી તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો 5 એકા 5 અને 9 તરી 27 બરાબર તો આપણને 5 છેદમાં 27 એવું પરિણામ મળ્યું તો હવે આપણે અહીંયા આ જૂથ બદલીએ છે એટલે કે અહીંયા ફરીથી 2/3 એને બહાર લાવી દઈએ 6/5 ભાગ્યા 1/3 કરીએ ઓકે તો ચાલો 2/3 ભાગ્યા હવે અહીંયા ફરીથી આનું સાદુરૂપ તો 6/5 આ ભાગાકાર છે એનું કરી દઈએ ગુણાકાર અને આને ઉલટાવીએ એટલે છેદ જશે અંશમાં અને અંશ આવશે છેદમાં હવે અહીંયા કોઈ જગ્યાએ છેદ ઉડે છે કે કેમ તો અહીંયા કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી તો પછી 2/3 હા અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો તો અહીંયા 6 તરી 18 છેદમાં 5 એકા 5 વન્સ અગેન 2/3 આ આપણે ગુણાકારમાં કન્વર્ટ કરીશું અને પાછળની સંખ્યા ઉલટાવીએ એટલે થશે 5/18 ફરીથી આપણે જોઈ લઈએ તો અહીંયા છેદ ઉડશે 2/18 તો ઉપર 5 એકા 5 અને નીચે 9 તરી 27 થશે બરાબર 9 તરી 27 તો હવે તમે જુઓ કે આ બે પરિણામ તો સમાન જ મળ્યા બરાબર તો પછી તો હજુ આપણે એક જૂથ બદલી જવું જોઈએ બરાબર આપણે લગભગ મોટે ભાગે બે જૂથ ઉપરથી જ આ નિયમની તારવણી કરીએ છે પણ આપણે ફરીથી ત્રીજું એક જૂથ બનાવી જોઈએ આ આ જે જૂથ છે બરાબર એનું પરિણામ હું અહીંયા લખી રાખું છું 5/27 બરાબર પણ અહીંયા હું જૂથ બદલું છું અહીંયા તમે જોજો આ જે સંખ્યા છે તો બીજું જૂથ હું હવે 6/5 એનો હું બહાર લાવું છું ભાગ્યા 1/3 ભાગ્યા 2/3 આ રીતનું હું લખું છું તો હવે હું આનું સાદુરૂપ આપું તો જુઓ 6/5 ભાગ્યા 1/3 ઇન્ટુ 3/2 હવે તમે આ ઓપરેશન સમજી શકો શું કર્યું મેં હવે છેદ આપણે ઉડાડી દઈએ 3 એકા 3 હા 6/5 ભાગ્યા હવે અહીંયા જુઓ અહીંયા તો એક જ એટલે 1 એકા 1 અને અહીંયા છેદમાં 2 ફરીથી 6/5 ઇન્ટુ 2/1 તો હવે કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી એટલે કે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર 6 દુ 12 અને છેદમાં 5 એકા 5 બરાબર તો અહીંયા તમે જુઓ કે હવે શરૂઆતનું જે બે જૂથ લીધા હતા એના પરિણામ આપણને સમાન મળ્યા પણ ત્રીજું જે જૂથ લીધું એનું પરિણામ આપણને 12/5 મળે છે એટલે કે આનાથી ઉલટું નહીં પણ આનાથી જુદું છે અથવા અસમાન છે એટલે આપણે એમ કહી શકીએ કે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મેં હમણાં કીધું એમ કે બે બે જૂથ લઈ અને આપણે ચકાસણી કરી હતી બરાબર પણ જો તમે 3 3 જૂથ લેશો તો તમને કોઈ પણ બે જૂથના જવાબ તો સમાન મળશે બરાબર પણ ત્રીજા કોઈ એક જૂથનું પરિણામ સમાન મળશે નહીં એટલે ફાઇનલ આપણે આ સમય સંખ્યા એ ભાગાકારના નિયમની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી એમ આપણે કહીશું તો હવે મિત્રો તમે 3 ગુણધર્મ શીખ્યા સમૃદ્ધતાનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ અને આ જૂથનો ગુણધર્મ અને એ 4 4 સંખ્યાઓ માટે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યાઓ માટે તો આ ગુણધર્મો યાદ રાખવા ખૂબ જરૂરી છે કે જેથી કરીને પરીક્ષામાં પણ કોઈ પ્રશ્ન આવે તો તમે સરળતાથી એને સોલ્વ કરી શકો બરાબર ચાલો તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ થેન્ક યુ